नमस्कार मित्रों, स्वागत है फरी एक नवा वीडियो पर अपनी आ यूट्यूब चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना आ वीडियो में अपने जे अतिवृष्टि कारण असरग्रस्तों ने सहाय चूकवानी सरकार द्वारा जाहरात करवामां आवेली छे तो तेना विषे माहिती मेळवीशुं। तो वीडियो ने शुरू करिए ते पहेला जो अपनी आ यूट्यूब चैनल पर नवा आवेला होय अने चैनल ने हजु सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजू में रहेल बेल आइकन प्रेस करी देवा विनंती, जेथी करी आवी ज अवनवी माहितीना वीडियोनुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळतुं रहे। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। तो मित्रों, अतिवृष्टि कारण असरग्रस्त थयेला लोकोने राज्य सरकार रोकड़ सहाय चूकवशे अने कया जिला में तथा केटली सहाय चूकवाशे ते अंगे संपूर्ण माहिती मेळवा माटे आ वीडियो ने छेल्ले सुधी जोता रहेजो, जेथी करी अने रोकड़ सहाय अंगेनी संपूर्ण माहिती तमने ख्याल आवी जाय। तो चालो हवे आपणे विगतवार माहिती जोता जईए। तो मित्रों, आपनी सामे गुजरात माहिती ब्यूरोनुं जे समाचार संख्या 770 राखवामां आवेल छे, जे 15 जुलाई 2022 ना रोज प्रसारित करवामां आवेल छे। तो तेनी विगतमां आपणे जोईए, सौथी वधु वरसाद प्रभावित नवसारी सहित राज्यमां युद्धना धोरणे सर्वे करीने सहाय कैश डॉल्स चूकवाशे। तो मित्रों, तमे अहींया जोई शको छो के सहाय तथा कैश डॉल्स चूकवा बाबते जाहेरात करवामां आवेली छे। राहत कामगीरीमां वधु झड़प लावा नवसारीमां वधारेना 2 એડિશનલ અને 5 ડેપ્યુટી કલેક્ટર નિમાયા મુખ્ય સચિવ પંકજકુમાર। તો આ પ્રમાણે મુખ્ય સચિવ શ્રી પંકજકુમાર દ્વારા આ જાહેરાત કરવામાં આવેલી છે કે નવસારી સહિતના જે રાજ્યમાં વધુ વરસાદ છે ત્યાં યુદ્ધના ધોરણે સર્વે કરવામાં આવશે અને સહાય તથા કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે। તો આ માટે નવસારી જિલ્લામાં વધારાના 2 એડિશનલ કલેક્ટર તથા 5 ડેપ્યુટી કલેક્ટરની નિમણૂક કરવામાં આવેલ છે। આ ઉપરાંત મિત્રો, આપણે આગળની વિગતમાં જોઈએ કે પુનઃસ્થાપનની કામગીરી વધુ ઝડપ લાવવા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવસારીમાં કેમ્પ કરવામાં આવશે અને આજ સવારે એટલે કે 15 તારીખ સુધીમાં કુલ 811 નાગરિકોનો સફળ રેસ્ક્યુ કરવામાં આવેલ છે। નવસારીમાં આશ્રય સ્થાનોમાં આશ્રય લઈ રહેલા અંદાજે 13,000 નાગરિકોને ઉત્તમ સુવિધા ઉપલબ્ધ કરાવાઈ રહી છે। તો મિત્રો, આ ઉપરાંત નગરપાલિકા વિસ્તારમાં જે આરોગ્ય સફાઈ સહિતની કામગીરી માટે જે સુરત મહાનગરપાલિકાની ટીમો છે તે પણ નવસારી જવા માટે રવાના થઈ ગયેલ છે, તો તે પણ આરોગ્ય અને સફાઈની કામગીરી કરશે। સાથોસાથ મિત્રો, જે અસરગ્રસ્ત વિસ્તારોમાં તમામ મદદ અને સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। તો મિત્રો, હવે આપણે આગળ વિગતવાર માહિતી જોઈએ કે નવસારી સહિત રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા માટે મુખ્ય સચિવના અધ્યક્ષ સ્થાને SEOC એટલે કે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન કંટ્રોલ રૂમ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ। ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પ્રભાવિત નવસારી સહિત રાજ્યમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને સહાય તેમજ કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે। તો આ પ્રમાણે મિત્રો, રાજ્ય સરકાર દ્વારા એક સહાય તથા કેશ ડોલ્સ ચૂકવવા માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવેલી છે। તો આ અંગે મિત્રો, નવસારી જિલ્લામાં રાહત અને સર્વેની કામગીરીમાં વધુ ઝડપ લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા 2 વધારાના એડિશનલ કલેક્ટર તથા 5 ડેપ્યુટી કલેક્ટરને તાત્કાલિક નિયુક્તિ આપવામાં આવી છે તેમ મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે કહ્યું હતું। તો આ પ્રમાણે મિત્રો, જે નવસારી જિલ્લામાં ખાસ કરી અને સહાય અને કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે અને તે માટે જે સર્વેનું કામગીરી છે યુદ્ધના ધોરણે થાય તે માટે 2 એડિશનલ કલેક્ટર અને 5 ડેપ્યુટી કલેક્ટરોને તાત્કાલિક નિયુક્તિ આપવામાં આવેલી છે તેમ મુખ્ય સચિવ શ્રી પંકજકુમારે જણાવ્યું હતું। આ ઉપરાંત મિત્રો, આપણે જોઈએ કે નવસારી સહિત રાજ્યમાં વરસાદ પ્રભાવિત વિસ્તારની સમીક્ષા માટે મુખ્ય સચિવ શ્રી પંકજકુમારના અધ્યક્ષ સ્થાને સંબંધિત વિભાગના વડાઓની સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર એટલે કે SEOC ગાંધીનગર ખાતે આજે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી અને આ સમીક્ષા બેઠકમાં મુખ્ય સચિવશ્રીએ જણાવ્યું હતું કે સૌથી વધુ પ્રભાવિત એવા નવસારી જિલ્લામાં વીજળી, પીવાના પાણી, રસ્તા, આરોગ્યલક્ષી સુવિધાઓ સહિત પાયાની જરૂરિયાતો સાથે જનજીવન પુનઃ ધબકતું થાય તે માટે પુનઃસ્થાપનની કામગીરીમાં વધુ ઝડપ લાવવા સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા નવસારીમાં કેમ્પ કરવામાં આવશે। તેમણે કહ્યું હતું કે નવસારીમાં હાલ અંદાજે 13,000 નાગરિકો આશ્રય સ્થાનમાં આશ્રય લઈ રહ્યા છે। આ તમામ નાગરિકોને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા ભોજન સહિતની જરૂરી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ રહી છે। નવસારી જિલ્લામાં આવતી નગરપાલિકા વિસ્તારમાં આરોગ્ય, દવાના છંટકાવ, સફાઈ સહિતની કામગીરી માટે ડેપ્યુટી કમિશનર સાથે સુરત મહાનગરપાલિકાની ટીમો નવસારી જવા રવાના કરવામાં આવી છે અને નવસારીમાં વહીવટીતંત્ર, NDRF, SDRF, કોસ્ટગાર્ડ, સ્થાનિક નાગરિકો અને આગેવાનોના સંયુક્ત પ્રયાસોથી 688 સહિત
આજ સવાર સુધીમાં 123 મળી કુલ 811 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું. તો મિત્રો, આ પ્રમાણે જે નવસારી જિલ્લામાં કુલ જે 688 સહિત અને આજના એટલે કે 15 તારીખના 123 એમ કુલ મળી અને 811 નાગરિકોનું સફળ રેસ્ક્યુ કરવામાં આવેલો છે. તો આ પ્રમાણે મિત્રો, જે રાજ્ય સરકાર દ્વારા સહાય તથા કેશ ડોલ્સ ચૂકવવા માટે જાહેરાત કરવામાં આવેલી છે. તો તમે આ આખું માહિતી બ્યુરોનું જે બુલેટિન છે તે તમે જોઈ શકો છો. તો મિત્રો, હવે આપણે તમને જે રોકડ સહાય એટલે કે કેશ ડોલ્સનું શું ધોરણ છે તે જણાવીએ. આ ઉપરાંત આપણે આગળ પણ એક વિડીયો બનાવેલ જેમાં સહાય વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો તે વિડીયો જોવા માગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે. તો ચાલો અત્યારે આપણે ફરી તમને જે કેશ ડોલ્સનું ધોરણ છે તે જણાવી દઈએ. તો મિત્રો, તમે જોઈ શકો છો 27/4/2015 મહેસૂલ વિભાગનો આ પરિપત્ર છે, જેમાં કુદરતી આપત્તિઓના કારણે થતા માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, ઈજા તેમજ સ્થાવર જંગમ મિલકતને થતા નુકસાન માટે નાણાકીય સહાય ચૂકવવાના સંકલિત ધોરણો જાહેર કરવામાં આવેલ છે. તો આ પ્રમાણે મિત્રો, જે આખે આખા જે સહાયના ધોરણો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે માનવ મૃત્યુમાં શું સહાય મળવાપાત્ર છે, મકાન માટે શું સહાય મળવાપાત્ર છે. આ તમામ જે વિગત છે તે આપણે આગળના વિડીયોમાં ચર્ચા કરી ગયા છીએ. આ ઉપરાંત મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો રોકડ સહાયમાં ક્રમ નંબર 5 ઉપર છે દૈનિક રોકડ સહાય એટલે કે કેશ ડોલ્સ. તો જે પુખ્ત વયના વ્યક્તિ હોય તે પુખ્ત વયના વ્યક્તિ માટે દૈનિક રૂપિયા 60 લેખે કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે અને વધુમાં વધુ તે 30 દિવસ માટે ચૂકવવામાં આવશે અને જરૂરિયાત જણાય તો તે પ્રથમ તબક્કામાં 60 દિવસ સુધી લંબાવી શકાય છે. અને દુષ્કાળ તથા જે જીવાત આક્રમણના કિસ્સામાં આ સળંગ 90 દિવસ સુધી લંબાવી શકાય છે. આ ઉપરાંત મિત્રો, જે બાળક દીઠ છે તેઓને પણ બાળક દીઠ રૂપિયા 45 લેખે આ કેશ ડોલ્સ સહાય મળવાપાત્ર થાય છે અને તેઓને પણ વધુમાં વધુ 30 દિવસ માટે કેશ ડોલ્સ સહાય મળવાપાત્ર થાય છે. તો હાલ રાજ્ય સરકાર દ્વારા કેટલા દિવસનું કેશ ડોલ્સ ચૂકવવામાં આવશે તે બાબતે કોઈ સ્પષ્ટતા થયેલ નથી. તો તે બાબતે જો કોઈ પરિપત્ર આવશે તો આપણે તેના વિશે સંપૂર્ણ માહિતી આપને જણાવીશું. તો મિત્રો, આશા રાખું કે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત અંગે તમને સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો. અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે. તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.